હવે આગળ વાત કરીએ તો ધાગંધા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આશા વર્કર બહેનોનો સન્માન સમારોહ યોજાયો. દેશભરમાં કુલ 65,000 આશા વર્કર બહેનોમાંથી 44,000 આશા વર્કરો ગુજરાતમાં કામગીરી કરે છે. તાવ, સરદી, ઉધરસ, ટીબી, ઓરી જેવા રોગોની સમજણ તપાસથી લઈને પ્રસૂતા બહેનોના 9 મહિના સુધીના રિપોર્ટમાં આશાબહેનો ઉમદા કામગીરી બજાવે છે, ત્યારે સરકાર દ્વારા આશા વર્કર બહેનોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, જેમાં ધાંગધ્રા રાજરાયસીજી સરકારી હોસ્પિટલ સામે આવેલ ધાંગધ્રા તાલુકા હેલ્થ ઓફિસમાં આશા વર્કર બહેનોને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વોટ્સએપ એપ્લિકેશન અને પપેટ શો અને કલાકારીના માધ્યમથી આશા વર્કર બહેનોની કામગીરીને જીવંત ઝલક આમંત્રિત મહેમાનોને સમક્ષ બતાડવામાં આવી હતી, તેમજ છેલ્લા 5 વર્ષથી સર્વશ્રેષ્ઠ કામગીરીના આધારે કુલ 5 બહેનોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર હીરા રામન અને ટીમ કોરોના દરમિયાન આશા વર્કરોએ કરેલી ખાસ સેવાને યાદ કરીને આવી જ ઉત્કૃષ્ટ કામગીરી કરતા રહેવા પ્રોત્સાહન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ધાંગધ્રાના મનીષાબેનને રાજ્ય સરકારે કોરોનામાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા અને રાજ્યમાં અમદાવાદ શહેર સાથે ધાંગધ્રા પણ શ્રેષ્ઠ કામગીરી માટે પસંદ પામ્યું હતું. જોકે રાજ્યની 44,000 આશા વર્કરો કોરોનામાં ખડે પગે યોગદાન આપતી જોવા મળી હતી અને WHO દ્વારા કોરોના બાદ ભારતની આશાબહેનોને ગ્લોબલ લીડર્સ આપવા એવોર્ડ અપાયો અને રાજ્ય સરકાર કોરોનાની બીજી લહેર બાદ આશાબહેનોને ઉપર યાદગાર ફૂલ વર્ષા કરી હતી. આ તકે ખાસ કહેવું રહ્યું કે આશાનું નામ કામ પડકારજનક છે, તેમ છતાંય આ બહેનો સન્માન પામી રહ્યા છે, ત્યારે તેમને કરેલા આંદોલન બાદ પણ એમની સ્થિતિ જેમની જ તેમ જ છે. સરકાર એમની માંગો પણ પૂરી કરે તે એમના માટે હાથ પહોંચાડતું સન્માન લેખાશે. સર્વ મેડિકલ ઓફિસર, બધી FAW બહેનો અને અમને જે શીખડાવે એ બધા આખા અર્બન ઓલ બ્લોકના અધિકારીઓ બધા અમને આ માર્ગદર્શન આપેલ છે અને એ માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ અને અમારા વિસ્તારમાં સેવા પૂરી પાડી રહ્યા છીએ. એ બદલ આજે અમને સમાન આશા સંમેલનમાં અમારું સન્માન કરવામાં આવેલ છે અને અમને ઉત્સાહ છે. બધી આશા બહેનો પ્રોમિસ કરી સર સાથે કે ચોક્કસ રીતે અમે એમની જેવી ઈચ્છા હશે એ પ્રમાણે અમે કામ કરીને એમને દેખાડશું.